વાલા વિદ્યાર્થી મિત્રો, હું પણ શ્રી નાયક આજે આપની સમક્ષ ફરી પાછી ઉપસ્થિત થઈ છું. ગુજરાતી વિષયના લેસન નંબર 8, પુસ્તક દિલોજાન દોસ્ત નો ભાગ 3, જે આપણો અંતિમ ભાગ હશે. લેખક છે આપણા મોહમ્મદ માકડ, અને પ્રકાર જે છે પાઠનો એ છે ચિંતનાત્મક નિબંધ, જેને આપ ચિંતન તરીકે પણ ઓળખી શકશો. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને ભાગ 2 માં આપણે જોઈ ગયા એ મુજબ ભાગ 1 માં પુસ્તક વિશેની આપણને થોડી વાતો કરવામાં આવી હતી કે પુસ્તકનો ઇમ્પોર્ટન્સ શું છે, એ કઈ રીતે આપણને સૌને મદદરૂપ થઈ શકે છે, હસાવી શકે છે, રડાવી શકે છે, સાથે સાથે ગુજરાતીઓના જે ચોપડાના રસની બાબતની વાતો આપણને પણ કહી હતી. કેનેડાના પ્રોફેસરે જે મેકલુહાન કીધું હતું એ પ્રમાણે કે પુસ્તક વાંચનની ટેવ જો મનુષ્ય છોડી દેશે તો દુનિયા કેવી હશે, એની પણ વાતો તેમણે આપણને સૌને જણાવી હતી. ત્યારબાદ ભાગ 2 માં લેખકે આપણને સૌને પુસ્તકના થોડા ઘણા ઇતિહાસ વિશે વાતો કરી. સૌપ્રથમ તો તેને પેપિરસ નામના જે છોડમાંથી વિટલાઓ બનાવીને ગૂંચળું વાળીને એને સાચવવામાં આવ્યું અને એ પ્રમાણે પુસ્તકનો જન્મ થયો. સાથે સાથે જે કંઈ પણ ફિનિશિયનો હતા એની પણ વાતો આપણને કરી હતી, અને કઈ રીતે પાર્ચમેન્ટ પેપરને સીવીને જે રોમન લહિયાઓએ પણ બનાવ્યું હતું એના પણ વાતો કરી હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વાતો જાણી સમજી લીધા પછી પુસ્તક ખરેખર કેટલું ઉપયોગી છે, કઈ રીતે એ આપણા જીવનને પણ એક નવસર્જન આપે છે, એક નવું જીવન બક્ષે છે, એ તો જે ખરેખર પુસ્તકને દોસ્ત માનતા હોય એને જ ખબર હોઈ શકે કે કઈ રીતે એના માટે એનું પુસ્તક સર્વોપરી બની રહેતું હોય છે. આવી જ બીજી અન્ય બાબતો લઈને ખૂબ જ દિલચસ્પ વાતો આગળ આપણને મોહમ્મદ માકડશ્રીએ જણાવી છે. તો જોઈએ ભાગ 3, પુસ્તક દિલોજાન દોસ્ત. આપણા લેખકે જણાવ્યું એ પ્રમાણે કે ચામડાઓના ટુકડાને એક સાથે પોસ્ટમાં રાખીને એમણે જે પોસ્ટી બનાવી, પોથી બનાવી, એના ઉપરથી જ કદાચ પુસ્તકનું નામ આવ્યું હશે. અને એની સાથે સાથે આ દરેક પુસ્તકોને કઈ રીતે જ્ઞાનનો સંગ્રહ કરવામાં જે સાધુઓ, આશ્રમવાસીઓ, ધર્મગુરુઓએ જે સાવડીના પીછાના ધારદાર નો કલમ તરીકે ઉપયોગ કર્યો અને પુસ્તક સ્વરૂપે તેને બનાવ્યું હતું એની વાતો કરી હતી. હવે લેખક આગળ જણાવે છે એ પ્રમાણે કે એ દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક જ એક મોટી ક્રાંતિ આવી. ચીનમાં એ વખતે રેશમના વીંટલાઓમાં લખવાનો રિવાજ હતો. અહીં લેખક કહે છે કે એક રિવોલ્યુશનરી શોધ કહી શકાય તેની એક વાત અહીં કરી છે, તો કે ચીનમાં રેશમ એટલે કે સિલ્ક, એના ઉપર આપેલા જે આગળ ગૂંચળું વાળતા હતા, તો ચીનમાં એ વખતે સિલ્ક ઉપર લખવાનો રિવાજ હતો. સાઈ લુન નામના એક ગૃહસ્થને આ રીતે રેશમનો દુરુપયોગ થાય એ વાત ખૂંચી એટલે કે એને કંઈક ખરાબ લાગી, કંઈક અટક્યું એને. કહે છે કે તેણે હોતી નામના ચીનના શહેનશાહ પાસે જઈને રેશમ કરતા અનેક ગણી સસ્તી અને છતાં વધુ સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા પ્રગટ કરી. જ્યાં વિદ્યાર્થી મિત્રો, એ પોતાના શહેનશાહ, ચીનના જે હોતી નામના શહેનશાહ હોય છે એની પાસે જાય છે આ સાઈ લુન નામનો વ્યક્તિ, અને તે ત્યાંના શહેનશાહને રજૂઆત કરે છે કે મારી પાસે આના કરતા પણ અનેક ગણી સસ્તી અને સારી એવી સામગ્રી તૈયાર છે, એ હું આપને કરી આપું. શહેનશાહ એને છૂટ આપે છે અને સાઈ લુન ચિથરા એટલે કે નકામા જે આપણા કપડાં હોય છે, એ કપડાના જે ગાભા ચિથરા આપણે કહીએ, ટુકડાઓ હોય છે નાના નાના, તે ઝાડની છાલ, માછલા પકડવાની તૂટી ગયેલી ઝાડ જેવા કચરાને પલાળે છે. પલાળીને છૂંદીને તેમાંથી માવો તૈયાર કરે છે અને ટીપીને તેમાંથી કાગળ એટલે કે ખરબચડા પૂઠા જેવો તૈયાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે પેપિરસમાંથી જે કાગળ સ્વરૂપે બનાવવાની જે આપણે પ્રક્રિયા જોઈ એ જ પ્રમાણે અહીં આ પણ કરે છે, પરંતુ એ સેનેસોનો ઉપયોગ કરે છે. જે કંઈ એની પાસે ચિથરાઓ હતા, નકામા કચરો, ઝાડ પાનના જે કંઈ કચરો હશે, તે ઝાડની છાલ હશે, તે માછલાની જે તૂટી ગઈ, માછલા પકડવાની જે તૂટી ગયેલી ઝાડ હોય છે, આ બધી વસ્તુને એ ભેગી કરીને એને પલાળે છે એટલે સોફ્ટ થઈ જાય છે. ત્યારબાદ એને ક્રશ કરી દેવામાં આવે છે અને એનો માવો બનાવી દેવામાં આવે છે, એટલે એક પ્રકારનો એક જાડો થર બનાવી દે છે. ત્યારબાદ એ શું કરે છે, એને ટીપી દેવું એટલે કે એને જોરથી પ્રેસ કરી દેવામાં આવે છે, અને પછી
એમાંથી કાગળ એટલે કે પૂઠા જેવું તૈયાર થાય છે, પરંતુ થોડું ખરબચડું હોય છે. એ એકદમ સોફ્ટ તો હોતું નથી, સિલ્કી તો હોતું નથી, પરંતુ ખરબચડા જેવું, પૂઠા જેવું એ તૈયાર થાય છે. આમ કહેવાય છે કે ઈસવીસન 105ના અરસામાં પુસ્તકની કથામાં કાગળ દાખલ થયો. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 105, હજારો વર્ષો પહેલાની અહીં વાત કરવામાં આવી છે. તો લેખક કહે છે કે પુસ્તકની કથામાં, એટલે જે આપણે પુસ્તકના જન્મની વાત કહેવામાં આવી, તો એ પુસ્તક પહેલાં તો આપણે સૌ કોઈ આગળ જોઈ ગયા એ પ્રમાણે કે પેપિરસમાંથી બનાવ્યું, ત્યારબાદ પાર્ચમેન્ટ પેપરની વાત આવી તે બનાવવામાં આવ્યું, અને કાગળ તો અત્યારે દાખલ થાય છે. તો આ એક અદ્ભુત ક્રાંતિકારી દૂરગામી પરિણામો નિપજાવનારી શોધ હતી. અદ્ભુત એટલે કે એકદમ વન્ડરફુલ કહી શકાય તેવી, ક્રાંતિકારી એટલે કે રિવોલ્યુશનરી, અને દૂરગામી પરિણામો, દૂરગામી પરિણામો એટલે કે દૂર સુધી એનો ફેલાવો થઈ શકે, એનો એટલો બધો વ્યાપ થાય, એનો એટલો બધો એનો દૂર સુધી એવી એ ફેલાઈ જશે આ વાત, એવી આ એક શોધ બની હતી. અને 500-600 વર્ષ સુધી તેના રહસ્યની ખબર ચીન અને તેના પડોશી દેશો સિવાય કોઈને નહોતી. જી હા વિદ્યાર્થી મિત્રો, ચીન ત્યારે પણ એટલું જ ખરેખર કેવું કહી શકાય એને, કે પોતે જે કંઈક પણ ક્રાંતિકારી શોધ કરે છે એ દરેક શોધને એ છુપાવી રાખવાની અહીં જે વાત લેખકે કરી છે, તો કે 500-600 વર્ષ સુધી, વિચારો તમે, 500-600 વર્ષ સુધી આ જે કાગળ જે બનાવ્યું, પેલા કયા વ્યક્તિએ અહીંયા નામ આપણને આપવામાં આવ્યું છે, સાય લુન નામના વ્યક્તિએ એણે આ કાગળની જે શોધ કરી એ 500-600 વર્ષ સુધી આ રહસ્યની ખબર ચીને કોઈને પડવા નથી દીધી, સિવાય કે એના પડોશી દેશો અમુક હતા એમને પણ કોઈને એ ખબર નહોતી. કાગળ માટે મધ્ય પૂર્વના અને દક્ષિણ યુરોપના બધા જ સંસ્કૃત દેશો ઓશિયાળા હતા. અહીંયા કહેવાય છે કે આ કાગળ માટેના જે કંઈક પણ આ વસ્તુઓની શોધ કઈ રીતે થઈ એ બધી જ વસ્તુઓ માટે ચીન ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા. ક્યાંના લોકો? મધ્ય પૂર્વ અને દક્ષિણ યુરોપના બધા જ સંસ્કૃત દેશો. ત્યાર પછી એક કાગળ બનાવનાર ચીનો આરબ લોકોના હાથમાં પકડાઈ ગયો, અને પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો. લેખક અહીં જણાવે છે આપણને, મોહમ્મદ માંકડ, કે એક ચીનો હતો, એટલે કે એક વ્યક્તિ ચીનો, એ આરબ લોકોના હાથમાં ઝડપાઈ જાય છે, પકડાઈ જાય છે. પરિણામે એની પાસેથી આ આરબ લોકોના દેશના લોકો જે છે એની પાસેથી આ બધી રીત જાણી લે છે કે કઈ રીતે કાગળ બન્યું, અને પરિણામ શું આવે છે, રિઝલ્ટ શું આવે છે, આ કાગળનો જે સફેદ જાદુ છે એ બધા જ દેશોમાં ઝડપથી ફેલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જેવું આ કાગળમાં બને છે તેવું જ કલમની બાબતમાં પણ બન્યું. તેમાં પણ ક્રમે ક્રમે ફેરફારો થતા રહ્યા. ત્યાં વિદ્યાર્થી મિત્રો, કલમ એટલે કે પેન, પહેલાં તો વતરણું, વતરણું એટલે કે એ પણ એક જાતના પીછાઓ હોય, એ પીછામાંથી જ એની કલમ તરીકે ઉપયોગ કરવામાં આવતો. તમે આગળ જોતા હશો ઘણા બધા પિક્ચર આપણને ચિત્રોમાં જોવાનું મળે છે. કિત્તો, કિત્તો પણ એવું જ હોય છે, ધારદાર જે હોય છે, પાછળથી એકદમ અણીદાર હોય છે, આગળથી થોડું જાડું એવું હોય છે, અને જેથી કરીને એને લખાણના ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ કલમ, આ બધા જ એક એમ જોવા જાય તો કલમના જ નામ કહી શકાય. પણ પછી તેમાં ફેરફાર થયા. હોલ્ડર, પેન, બોલ પેન, સ્કેચ પેન, તેને પુસ્તક સાથે ખાસ સંબંધ રહ્યો નહીં. અહીંયા લેખક જણાવે છે કે પેન, બોલ પેન, સ્કેચ પેન, હોલ્ડર, આ બધી જ વસ્તુઓની શોધ તો થઈ, પરંતુ પુસ્તક સાથે એનો સંબંધ નહીં રહ્યો. કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું. જ્યાં વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ્યાં સુધી લખવાની જે બધા જ ધર્મગુરુઓ, પાદરીઓ, ઋષિમુનિઓ જે કંઈક લખાણનો ઉપયોગ કરતા હતા, 500-600 ઈસવીસન એટલામાં જે કંઈક પણ આ બધા જે લખતા હતા, એ પહેલાં તો હસ્તલિખિત હતું, એટલે કે હેન્ડરિટન હતું, પરંતુ ધીમે ધીમે એ શું થયું, હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું. હવે કોઈ લખાણ લખીને પુસ્તક સ્વરૂપે એનો સંગ્રહ કરતા નહીં હતા, પરંતુ છાપતા હતા. આવા છાપેલ પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરવાનું માન જ્હોન ગુટેનબર્ગ નામના એક જર્મનના ફાળે જાય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, જ્હોન ગુટેનબર્ગ, હી વોઝ અ જર્મન ગોલ્ડસ્મિથ, ઇન્વેન્ટર, પ્રિન્ટર એન્ડ પબ્લિશર, હુ ઇન્ટ્રોડ્યુસ પ્રિન્ટિંગ ટુ યુરોપ વિથ ધ પ્રિન્ટિંગ પ્રેસ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે જ્હોન ગુટેનબર્ગ 1439 હી વોઝ ધ ફર્સ્ટ યુરોપિયન ટુ યુઝ મુવેબલ ટાઈપ ઓલ્સો. યસ,
જ્યાં વિદ્યાર્થી મિત્રો આ ગ્યુટનબર્ગ જે છે એમને જ પ્રિન્ટિંગ પ્રેસને શોધ કરી હતી, અને તમે જોઈ શકો છો કે એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ પણ કેવું આ છે, કઈ રીતે આ બધા આ લોકો કામ કરતા હશે. અને એ કહેવાય છે, અહીંયા લેખક આપણને સૌને જણાવે છે કે હસ્તલિખિત જે પહેલા પુસ્તકો જોવા મળતા હતા એ હવે છાપેલા જોવા મળતા થઈ ગયા, અને એમાં પણ અવનવી વાતો જે આપણી સાથે અહીં જોડાયેલી છે તે જોઈએ આપણે. ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજના જેવા નહોતા, છતાં તેની તે શોધથી પુસ્તક સારા લહીઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું. જ્યાં વિદ્યાર્થી મિત્રો પહેલાં તો લોકોના મનમાં જે કંઈક પણ હતું, જે નોલેજ હતું, જે જ્ઞાન હતું, જે શ્લોક હતા, જે મંત્રો હતા, એ બીજા કોઈકની લહિયાઓ પાસે તેઓ લખાવતા હતા. પરંતુ હવે લેખક જણાવે છે તેમ કે ગુટેનબર્ગ જે પેલું ટાઈપ શોધ્યું, એમણે ટાઈપ રાઇટર શોધ્યું, અને પ્રેસ જે હતું તે અત્યારના જેવા નહોતા. આથી તે સમયે તો આ લહિયાઓના હાથમાંથી સીધું કામ કોના પર જતું રહ્યું? ગુટેનબર્ગે શોધેલા ટાઈપ એટલે કે પ્રેસ ઉપર જતું રહ્યું, યંત્ર ઉપર ચાલ્યું ગયું. કહે છે કે બાઇબલની 190 નકલ છાપતા 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા. જી હા વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષ 36 મંથ્સ લાગ્યા હતા. પણ છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં 81% ઘટાડો થઈ ગયો હતો. જ્યાં વિદ્યાર્થી મિત્રો બાઇબલની નકલ 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા, 36 મંથ લાગ્યા, તો પણ અહીંયા લેખક કહે છે કે પરંતુ એની અસર લોકોને આ નવી વસ્તુ જોવાની મળી, છાપેલી વસ્તુ એમને સામે આવી છે, પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. આથી શું થયું કે આ શોધ તો થઈ, પરંતુ એની સાથે સાથે જે પુસ્તકની જે કિંમત હતી, જે પ્રાઇસ હતી, એમાં પણ 80% જેટલો ઘટાડો થયો, લેસ થઈ ગઈ કિંમત એની. એટલી પછીના 50 વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમધોકા ચાલવા લાગ્યા હતા. આંકડાઓની રીતે વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થયા હતા. વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરી છે 16મી સદીની વાત. ત્યાં સુધીમાં તો લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈ ગયા હતા. વિચાર કરો કે જે 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા, તો 16મી સદી આવતા સુધીમાં તો 5.25 લાખ પુસ્તકો છપાઈ ગયા હતા, અને 17મી સદીમાં એ આંકડો વધીને 12.5 લાખે પહોંચ્યો હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 16મી સદીમાં જે 5 લાખ પુસ્તકો હતા તે 17મી સદીમાં કેટલા થઈ જાય છે? 12.5 લાખ. 18મી સદીમાં આ આંકડો 20 લાખ પર પહોંચે છે, એટલે ફરી પાછા 8 લાખ જેટલી પુસ્તકોની સંખ્યામાં વધારો થાય છે. તમે જુઓ દર અહીંયા પહેલાં આપણને 16મી સદીની વાત કરી, ત્યારબાદ 17મી સદીની વાત કરી, ત્યારબાદ 18મી સદીની વાત કરી, અને 19મી સદીમાં એ 80 લાખ ઉપર પહોંચી જાય છે. કહેવાનો મતલબ પ્રિન્ટિંગ પ્રેસની જે પહેલા નકલ છાપતા જે 190 નકલ છાપતા 3 વર્ષ લાગ્યા હતા, ત્યારબાદ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ પ્રિન્ટ આ પ્રેસની પણ જે કંઈક પણ શોધ થઈ હતી ગુટેનબર્ગ, એમાં પણ કંઈક નવું ને નવું શોધતા જ જાય છે. પરિણામે પુસ્તકોની જે છપવાની કિંમત, જે પ્રિન્ટિંગની જે સંખ્યા જે છે એ પણ એટલા જ ગણી બમણા જોશથી એ વધે છે. 19મી સદીમાં 80 લાખ થઈ જાય છે, અને 20મી સદીમાં તો એની સંખ્યા જ અહીં આપવામાં આવી જ નથી. અને છેલ્લે લેખક અહીંયા આપણને 20મી સદીની એટલે કે આજે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો, વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ષની વાત કરી છે, પહેલાં તમે જુઓ સદીની વાત કરી હતી, અને હવે લેખક આપણને દર વર્ષે કહે છે 19મી સદીમાં 80 લાખ, પરંતુ હવે તો દર વર્ષે 5 લાખ પુસ્તકોની વાત કરી છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે સદી પૂરી થતા તો કેટલા પુસ્તકો પ્રિન્ટિંગ પ્રેસમાંથી છપાઈને બહાર આવશે. આ છે જાદુઈ દીવો. આપણે કહીએ છીએ ને કે પુસ્તકની જે નકલ, પુસ્તકનો જે ક્રેઝ છે લોકોમાં, જે વાંચવાનો એની જે તલબ છે, એ તમે જુઓ કે કેટલી ઘણી બહાર થઈ જાય છે, અને પુસ્તકો નવા નવા છપાતા જ રહે છે એની વાત અહીં આપણને જણાવી છે. પ્રિન્ટિંગ પ્રેસની આ રિવોલ્યુશનરી જે શોધ આપણે કહી શકીએ, એ હવે પછી ગામે ગામ અને ઘરે ઘરમાં ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર લેખક કહે છે કે શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? અહીંયા લેખકે આપણને દરેક સદીઓની વાત કરી, 16મી સદી, 15મી સદી, 17મી સદી, 18મી સદી, અને
અત્યારે હાલમાં 5 લાખ પુસ્તકો બહાર નીકળે છે જે દર વર્ષે, અને લેખક હવે કહે છે કે શું આ મનુષ્યનો જે મિત્ર છે એ અમુક વર્ષ પછી નાશ પામશે, એટલે કે શું લોકો પુસ્તક વાંચવાનું છોડી જ દેશે, પુસ્તકો રહેશે જ નહીં. અને સાથે સાથે લેખક હવે કહે છે કે શિકાર જતા તીરોનું મહત્વ ન રહ્યું. પહેલાના જમાનામાં શિકાર કરવામાં આવતો, શિકારથી જ લોકો પોતાનું પેટ ભરતા હતા. પરંતુ મનુષ્યની શોધ જેમ જેમ આગળ વધતી જ ગઈ તેમ તેમ તીરનું મહત્વ ન રહ્યું, એટલે લોકો શિકાર નહીં કરતા. હવે આસાનીથી એમને શિકાર મળવા, જે પોતાનું ભોજન હતું એ આસાનીથી મળતું હતું, આથી તીરોનું મહત્વ ન રહ્યું. ટ્રેક્ટર આવતા કોદાળી કે હળનું મહત્વ ઘટી ગયું. જી હા વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ્યારે ખેતર ખેડવામાં આવતું હતું ત્યારે કોદાળી કે હળથી બે બળદને સાથે હળ જોડીને ખેડવામાં આવતું હતું, પરંતુ ટ્રેક્ટરની શોધ થઈ પરિણામે કોદાળી અને હળનું મહત્વ ઘટી ગયું. તેમ લેખક અહીં કહે છે કે ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ નવા કોક ઇલેક્ટ્રોનિક સાધનો સામે શું પુસ્તક હારી જશે? માણસને જ્ઞાન વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં રહે? અહીં વિદ્યાર્થી મિત્રો, લેખકની વાત પણ આપણે જોવા જઈએ તો ખરેખર સાચી જ છે કે આ બધી જ વસ્તુઓની જેમ જેમ નવી વસ્તુઓની શોધ થતી જાય છે તેમ તેમ જૂની પુરાણી વસ્તુઓને મનુષ્ય ભૂલતો જાય છે. તો શું આ પુસ્તકના માટે પણ આ વસ્તુ બની રહેશે? અત્યારે તો આપણે જોઈએ છે કે આપણા કેટલા માસ મીડિયાના સાધનો આપણી પાસે છે, મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ, આ બધી જ વસ્તુઓ છે કે જેમાં આસાનીથી આપણે દરેક પુસ્તકોનું વાંચન કરી શકીએ છીએ, જોઈએ ત્યારે એનું વાંચન કરી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વસ્તુની કંઈક ને કંઈક તો લિમિટેશન્સ હોય જ છે, પરંતુ પુસ્તક જો આપણી પાસે હશે તો આ પુસ્તકની કોઈ એવી મર્યાદાઓ નથી. કોઈ એવી, હા, એને સાચવવાની મર્યાદા આપણે સમજી શકીએ છીએ, પરંતુ તો પણ પુસ્તક છે એનું સ્થાન જે છે, શું એ ખરેખર રહી શકશે ખરું? એના માટેની ચિંતાજનક, આપણે ચિંતનાત્મક આ નિબંધ છે તો એના માટેની પણ ચિંતા અહીં લેખક એ જ વસ્તુની કરે છે. ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી, પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. જ્યાં વિદ્યાર્થી મિત્રો, હજી પણ કંઈ કેટલાય એવા પુસ્તકો જે છે તે આપણે કહેવાય છે કે તમે ઇલેક્ટ્રોનિક સાધનો જે તમારી પાસે, મોબાઈલ ફોન જો હોય તો એમાંથી પણ જો તમારે પુસ્તકો વાંચવા હોય તો તમારે પુસ્તકોને પણ એ ઓનલાઈન તમારે ખરીદવા તો પડે જ છે અને પરચેસ તો કરવું જ પડે છે. પરંતુ એની સામે પણ જો કોઈકની પાસે જો તમને આ પુસ્તક જો ખરેખર ફિઝિકલી જો અવેલેબલ હોય અને મળી જતું હોય તો સ્વાભાવિકપણે આપણે પુસ્તકો જ વાંચવું રહ્યું. અને એટલા માટે જ લેખક કહે છે કે રેડિયો, ટેલિવિઝન અને આવા બધા ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો આપણી પાસે છે તો ખરા, પરંતુ તો પણ પુસ્તક હારી જશે, લુપ્ત થઈ જશે, લુપ્ત એટલે કે ખોવાઈ જશે એવું એમને લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પરંતુ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. જે હા વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર તમે પુસ્તકો વાંચો અને તમે ખરેખર હાથમાં તમારી પાસે પુસ્તક હોય તો કદાચ એનો આનંદ અલગ જ હોઈ શકે એવું અહીં લેખક આપણને કહેવા માંગે છે. તમને બીજી બધી વસ્તુઓ ચોક્કસપણે આનંદ આપશે, માહિતી પણ આપશે, પરંતુ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી જે કંઈ પણ મળતું જ્ઞાન છે એની પોતાની જ એક અલગ વિશિષ્ટતા છે, એની ઇમ્પોર્ટન્સ જે છે એ એકદમ અલગ જ છે. પુસ્તકના વાંચી લીધેલ પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ માણી શકે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, રેડિયો, ટેલિવિઝન પર આપણે કંઈક જાણીએ તો એ ફક્ત તે સમય પૂરતું જ્યારે આવતું હોય ત્યારે જ આપણે એને જાણી શકીએ છીએ. મોબાઈલ ફોન્સમાં તમે 100% એનો સંગ્રહ કરી શકો છો, ડાઉનલોડ કરીને પણ એને માપી શકો છો, પરંતુ અહીં કહેવાય છે, પરંતુ મોબાઈલની સ્ક્રીન અને તમારી સામે સાચે સાચું જે ફિઝિકલી પુસ્તક જે હશે એના જે પેજ પર તમે પછી વાંચશો એનો ફરક તમને આપોઆપ નજરે પડશે જ. અને લેખક એટલા માટે જ કહે છે કે વાંચી લીધેલા પાના ફેરવીને પણ તમે એનો આનંદ તો ચોક્કસપણે માણી જ શકો છો. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્રો તે ઊભા કરી શકો છો. અહીં લેખક જણાવે છે કે એ વાંચશે તો ખરું પણ એના એમાંથી પણ એ મનગમતા ચિત્રો તે ઊભા કરી શકશે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. કે હા વિદ્યાર્થી મિત્રો, તમે કોઈક પુસ્તક વાંચતા હોય અને મનગમતું કોઈક ચિત્ર તમારી સમક્ષ આવી જાય તો એ ચિત્રને લગતું જ પોતાના જીવનમાં જો કંઈક પ્રસંગ બન્યો હોય, કોઈ બનાવ બન્યો હોય તો એની એવા પ્રસંગની સ્મૃતિ એટલે કે યાદ પણ તમને 100% પુસ્તક વાંચતા વાંચતા
તાજી થઈ જાય છે એવું અહીં લેખક કહે છે. એવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. અહીં લેખક હવે પુસ્તકના વિશે પણ આપણને કહે છે કે આવો આનંદ, આવી સ્મૃતિ, આવી યાદ તમને અન્ય કોઈ સાધનમાં ન મળી શકે. પુસ્તકનો વાચક ઈચ્છા પડે ત્યારે, ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક તમારી પાસે હોય તો તમે ધારો ત્યારે એને વાંચો છો, ધારો ત્યારે તમે એને વાંચવાનું બંધ કરી શકો છો અને ફરી પાછો તમારી મન થાય ત્યારે તમે એને વાંચી શકો છો. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, માનો કે કોઈ પણ એક પુસ્તક તમે વાંચતા હોય તો એમાં માણસ હસે પણ છે, રડે પણ છે, કંઈક મેળવે પણ છે, પરંતુ તમે જે પુસ્તકો વાંચો છો એવી પુસ્તકને જો બીજા અન્ય કોઈ વ્યક્તિ વાંચશે તો કદાચ એ અલગ પ્રકારનો આનંદનો અનુભવ કરશે. દરેક મનુષ્યનો સ્વભાવ અલગ અલગ હોય છે, આમ દરેક પુસ્તકમાંથી જે કંઈક પણ શીખવાનું હોય છે તો એ અલગ અલગ વસ્તુઓ આપણે શીખવાની હોય છે. અગાઉ મેં તમને કહ્યું તેમ કે આપણો જે અહીં આ પાઠ છે તો એ ફક્ત જો આપણે સિલેબસના આધારે જ એને વાંચનમાં ઉતારવાનું હોય તો એ માટેના સ્ટુડન્ટ્સ અલગ હશે, પરંતુ એને એક નવી શોધ તરીકે, નવું જાણવા માટેના તરીકે અને જ્ઞાન લેવા માટે જે કંઈક સ્ટુડન્ટ્સ એને રીડ કરે છે, એને સાંભળે છે, તો એનો આનંદ કંઈક અલગ હોય છે. બસ પુસ્તકમાં પણ આ જ વસ્તુ છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. જે હા વિદ્યાર્થી મિત્રો, કોઈ એક જ માણસ હોય પરંતુ એના મનની સ્થિતિ જુદી જુદી હોય, એટલે કે જે આપણે વાંચીએ છીએ એ જ પ્રકારના, અલગ અલગ પ્રકારના આનંદ, અલગ અલગ પ્રકારના જ્ઞાન આપણે એક જ પુસ્તકમાંથી જુદી જુદી રીતે મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો કે આપણી મનની સ્થિતિને આપણે વાંચન સ્વરૂપે બદલી દેવાની છે, અને આપણા વાંચનની સાથે સાથે આપણી મનસ્થિતિ પણ જો આપણે એ જ પ્રમાણે ઢાળી દઈશું તો આપણને પણ એ આનંદ જે મળશે, એ જ્ઞાન જે મળશે, એ કંઈક અલગ પ્રકારનું જ હશે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવા હોય છે. અહીં લેખક ખાણ, ખાણ એટલે કે જેમ આપણે કોલની ખાણ આપણે કહીએ ને, કોલ માઇન છે આપણે કહીએ ને, તો પુસ્તકના માટે પણ અહીં લેખક આવી ખાણ કહે છે કે તેમાંથી પણ દરેક વાચન વખતે નવા અર્થ, નવા સંદર્ભ, નવું જ્ઞાન, નવો આનંદ, નવો સંતોષ મળે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, પુસ્તક કેટલું બધું તમને આપે છે, જુઓ તમે અહીં વાતો જે લેખક આપણને સૌને કરે છે તેમ કે તમને દરેક વખતે, તમે એક જ પુસ્તક જો અલગ અલગ સમયે વાંચશો ને તો તમને દરેક વખતે અલગ અલગ એના રૂપ રંગ જોવાના મળશે, નવા અર્થ તમને જોવાના મળશે. બની શકે કે અમુક વખતે તમે વાંચતા હો ત્યારે તમારા વિચારને તમે અલગ રીતે એનું થિંકિંગ કરતા હોય તો તે સમયે તમને જે સંદર્ભ ના મળ્યો હોય, જે તે સમયે જે તમને જ્ઞાન ના મળ્યું હોય, બની શકે કે એ બીજી વખતે તમે વાંચો તો તમને નવું જ્ઞાન મળે, નવો આનંદ મળે, નવું સંતોષ એટલે કે સેટિસ્ફેક્શન પણ તમને અલગ જ પ્રકારનું મળે છે. એ પણ એટલા માટે જ લેખક એને એવી ખાણ કહે છે. પુસ્તક એવી ખાણ છે કે તેમાં તમે જ્યારે પણ ડૂબકી લગાવશો ત્યારે ચોક્કસપણે તમને એમાંથી કંઈક નવું ને નવું જ તમને જોવાનું મળશે. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાઈ નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે નહીં. લેખક અહીં જણાવે છે કે પુસ્તક એવી સદાબહાર ચીજ છે કે જે ખરેખર કહે છે કે વર્ષો બાદ ભવિષ્યમાં પણ હવે કોઈ પણ ચીજ આનાથી વધારે કોઈ સારી શોધી શકાશે નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી રહેશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, લેખક અહીં કહે છે કે પુસ્તક જ માનવીનો સાચો સાથીદાર છે અને તેઓ સાથે એ પણ જણાવે છે કે સદીઓ સુધી રહેશે, 100% સદીઓ સુધી રહેશે. વિદ્યાર્થી મિત્રો, લેખક એ સાથે આપણને અહીં એવું પણ કહેવા માંગે છે કે ઘણા પુસ્તકો વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે ખરેખર તો એ કેટલાય જે લેખકે લખ્યા હશે, જે પુસ્તક જે લેખકોએ પુસ્તક લખેલું છે એ લેખકના માટે તો ખરેખર એ એમની તપસ્યાનું ફળ હોય છે. અને જો એની આ તપસ્યાનું ફળ, જો એ પુસ્તક આપણા વાચક માટે જો એ લાભદાયી બની રહે ને તો કદાચ આ લેખકના માટે એના જેવું પરમ સુખ બીજું કોઈ ના હોય. જ્યાં વિદ્યાર્થી મિત્રો, પરંતુ એક વાત અહીં આપ સૌને ખરેખર મારે કહેવી પડે
કે દરેક પુસ્તકો જ તમારા માટે જ્ઞાનના ભંડાર હોય એવું બની શકતું નથી વિદ્યાર્થી મિત્રો. હા, અમુક પુસ્તકો જ્ઞાન રહિત કે સાવ નકામી વાતો પણ પીરસતા હોય છે, જેમાં કોઈ જીવન સંબંધી જ્ઞાન હોતું નથી અને જે ખરેખર તમને જીવનમાં કોઈ જગ્યાએ કશે પણ કોઈ પણ જગ્યાએ ઉપયોગી થઈ પડતું નથી. તો આવા પુસ્તકો જો છે તો તે માનવીની જે મનની જે હીનતા છે, એટલે કે જે એની તુચ્છતા, એકદમ એ માનવી જે તુચ્છપણે આવી જતો હોય છે, એકદમ નીચલી કક્ષાએ આવી જતો હોય છે, તો આવા જે પુસ્તકો હોય છે જ્ઞાન રહિત પુસ્તકો, એવાથી આપણે અલિપ્ત જ રહેવું જોઈએ, અલગ જ રહેવું જોઈએ. એના એવા પુસ્તકોનો સંઘાત આપણે કદી પણ કરવો જોઈએ નહીં, એ ખાસ આપણે અહીં વિચારવું પડે તેવું છે. અને કહેવાય છે કે જો ખરેખર માણસ આવા જ્ઞાન રહી પુસ્તકોનો જો સાથે રહેશે તો કદાચ એ એનો મિત્ર મટીને શું બની જાય છે, દુશ્મન બની જતા હોય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આવા હલકા પ્રકારના જે તુચ્છ પુસ્તકો જે હોય છે એના વાંચનથી આપણે દૂર જ રહેવું ખૂબ જ સારું હોય છે. બીજી વાત, અહીં લેખક કહે છે કે વિદ્વાન યોશિદા કેનાકે સાચું જ કહ્યું છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આ યોશિદા કેનાક જે છે એ જાપાનીઝ ઓથર છે, બુદ્ધિસ્ટ મોંક પણ છે. એના માટે અહીં લેખકે કહ્યું છે કે એ યોશિદા કેનાક નામના જે આ વિદ્વાન છે કહે છે કે દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. જ્યાં વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે દીવો હોય, દીવો એનું જ્યોત તો પ્રકાશ જ છે, પરંતુ સાથે સાથે એક સરસ મજાનું પુસ્તક પણ જો તમારી પાસે હોય તો આ પુસ્તકમાંથી પણ જે તમને જ્ઞાનરૂપી પ્રકાશ જે મળશે એ તમારા અંતઃ મનને ખરેખર ખૂબ જ આનંદથી ભરી દેશે. અને એટલા માટે જ આ યોશિદા કેનાક કહે છે કે દીવાની પાસે તમે એકલા બેઠા હોય ને તમારા હાથમાં પુસ્તક હોય તો એના જેવો આનંદ દુનિયામાં બીજે કશે પણ નથી. જ્યાં વિદ્યાર્થી મિત્રો, ખરેખર એમ જોવા જઈએ તો આપણું જીવન એક કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર વિશે આપ સૌ કોઈ જાણો છો કે એ યુદ્ધ માટેનું કુરુક્ષેત્ર છે, તો જીવન પણ આપણું યુદ્ધ જ છે, એ કુરુક્ષેત્ર જ સમાન છે, એમ તમે જાણો છો. વિદ્યાર્થી મિત્રો, આવા આપણા જીવનમાં પણ કેટલીક એવી અણધારી ઘડીઓ આવી બનશે કે જેમાં આપણને કોઈ રસ્તો જ નહીં મળે, ક્યાં શું કરવું કશી ખબર નહીં પડે. ઘણી વખત આપણે મિત્રો પાસે સલાહ માંગીએ છીએ, કોઈ કેવા મોટા આપણાથી વડીલો હોય તેની પણ સલાહ માંગીએ છીએ, પરંતુ સાચી સલાહ શું છે શું નથી એ વિદ્યાર્થી મિત્રો આપણે કદી પણ કોઈ દિવસ એને સમજી શકતા નથી, અથવા તો કોઈ વખત આપણે જાણી પણ શકતા નથી. તો આવા દિવસો જ્યારે હોય તો ત્યારે તમારી પાસે જો વિદ્યાર્થી મિત્રો સારા પુસ્તકોનું જો વાંચન હશે ને તો ખરેખર તમારા માટે પણ એક દીવા સમાન બની રહેશે, એક દિશા સૂચક બની રહેશે, એમ કહું તો ખોટું નથી. ખરેખર વિદ્યાર્થી મિત્રો, પુસ્તક જેવો સાચો સાથીદાર કોઈ જ હોતું નથી. તમને જ્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવી પડે, બસ તમારી મુશ્કેલીઓને અનુરૂપ તમારે જો કંઈક રસ્તો શોધવો હોય તો સારા એવા જે જ્ઞાન આપનારા પુસ્તકો પાસે તમે જો તમારો રસ્તો શોધશો ને તો ખરેખર તમને તમારો સાચી દિશા સૂચન તમને એ કરી રહેશે. બીજી એક અગત્યની વાત અહીં કરું તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય હંમેશા ધર્મની વાતો કરે છે, ધર્મને લઈને એ કેટલાઓ લડે છે, ઝઘડે છે, પરંતુ ખરેખર જે આ આપણા જે કોઈ બી ધર્મગુરુઓ છે એમણે, આપણા સંત મહાકવિઓ જે હશે, દરેક ધર્મના લોકોના, દરેક ધર્મના લોકોના આપણે પુસ્તકો આપણે જોઈએ છે, બધા જ ધર્મના પુસ્તકો હોય છે, પરંતુ જો મનુષ્ય બીજું કોઈ પુસ્તક નહીં વાંચશે અને પોતાના ધર્મનું પુસ્તક પણ જો એ વાંચશે ને તો વિદ્યાર્થી મિત્રો, પોતાના જ ધર્મના વેદ કે શાસ્ત્રોનું આજે સ્વયં પઠન જ્યારે કરશે, સ્વયં અધ્યયન કરશે ને વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે ઈશ્વર શું છે એ તેને સમજાઈ જશે અને ધર્મ શું છે એ પણ એને સમજાઈ જશે, અને ખરેખર એને પોતાના જ પુસ્તકો જે આ છે એ એના એક અંતઃ મનમાં એક અંતઃસ્ફુરણા એને પેદા કરશે અને ખરેખર એને સાચો મનુષ્ય, એક સાચો નાગરિક બનાવી દેશે, એમ કહીએ તો ખોટું નથી. વિદ્યાર્થી મિત્રો, બસ આશા રાખું છું આ પુસ્તક દિલોજાન દોસ્ત તમારા માટે પણ ખરેખર એક દિલોજાન દોસ્ત બની રહે. કંઈક એવા પુસ્તકની મૈત્રી કરો, કંઈક એવા વાંચન તરફ તમે આગળ વધો કે જે ખરેખર તમને એક સરસ મનુષ્ય બનાવાય અને એક સાચા નાગરિક તરીકે તમને બહાર લાવે. બસ એ જ મારી આપને સૌને અપીલ છે અને એ જ મારી પણ આશા હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. આ પાઠ આપણો જે છે, પુસ્તક દિલોજાન દોસ્ત, આપણા લેખક જે છે ચિંતનાત્મક નિબંધ, એમણે જે આ લખ્યું છે
એ મોહમ્મદ માંકડે પોતાની જ જે આ કેલિડોસ્કોપ નામની જે એમને પુસ્તક જે છે જેનો ભાગ 1-4 આપણને આગળ જણાવ્યું છે એ પ્રમાણે એમાંથી તમારો આ પુસ્તક સોરી આ પાઠ તમારો લેવામાં આવ્યો છે. આપણે શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછી શકાય કે પુસ્તક દિલોજાન દોસ્ત કયા ભાગ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે, તો આપનો આન્સર કેલિડોસ્કોપ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. નવા ટોપિક સાથે, નવા પાઠ સાથે, ફરી પાછા નવા વિડીયો સાથે જલ્દીથી આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર.